गायत्री माता की जय। शद गुरुदेव की जय। विश्व वंदनीय माता जी की जय। पूज दादा गुरुदेव की जय। ओम नमः पार्वती वंदे एक बार अंतर न भाव थी बन्ने हाथ ऊपर उठावे जय नाथ कृष्ण बोले अधिपति महाकाल की परम श्रद्धा नु सूक्ष्म सानिध्य अपनी चारे बाजू लहरा रही है अंतःकरण ये भावना साथे परम सत्ता गुरु सत्ता नु स्मरण करीशु चैतन्यम शाश्वतम शांतम व्योमातीत निरंजनम बिंदुनाद कलातीतम तस्मै श्री गुरवे नमः ज्ञान शक्ति समारूढ स्वत्वमाला विभूषित आत्मज्ञाने निदानेन तस्मै श्री गुरवे नमः सामां वशक जिह्वायां वीणा पुस्तक धारिणी मुरारी वल्लभा देवी सर्वशुक्लां सरस्वती स्थूल सूक्ष्म महारुद्रे महाशक्ति महोदरे महापाप हरे देवी महालक्ष्मीर्नमोऽस्तुते या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः परम पूज्य गुरुदेव परम वंदनीय माता जी आदिशक्ति वेद माता देव माता विश्व माता माँ गायत्री ना सूक्ष्म संरक्षण में उपस्थित सर्व संकल्पित साधक गण सोना हृदय स्थाने विराजित ए परम चेतना ने मारा कोटि कोटि वंदन सौने प्रणाम जय गुरुदेव साथे पुण्यार्थी अने वडोदरा थी आवेला अपना परिजन भाइयों के जेमनू गायत्री परिवार डभोई हृदयपूर्वक भाव भर्यु स्वागत करे छे ताड़ी पाड़ी अपना आओ सुंदर अवसर अति पावन प्रसंग जारे अपनी सामने छे त्यारे परम पूज्य गुरुदेव परम वंदनीय माता जी ए जीवन भर साधना करी आखू जीवन साधना मकना रूप में बितावी अने तेमनी साथे तेमना कार्य में जोड़ाना आ बाड़कों ने ક્યારેક ક્યારેક સમય સમયે સાધના બતાવી નવરાત્રી અનુષ્ઠાન ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રી ખૂબ સરસ રીતે લગભગ ઘણા વર્ષોથી સંકલ્પની સાથે આપણે ઉજવી રહ્યા છે એ નવ દિવસની સાધનાની સાથે સાથે પરમાત્માના દિવ્ય સંદેશને પણ હૃદયંગમ કરી રહ્યા છે ત્યારે આજનો ચોથો દિવસ પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું કે ચૈત્ર નવરાત્રી એટલે પ્રભુ શ્રી રામનો જન્મદિવસ આવે અને પ્રભુ શ્રી રામના જન્મદિવસને આપણે એ જન્મને સાર્થક કરવું છે આ નવ દિવસની અંદર નવમા દિવસે રામ આપણી અંદર જાગવા જોઈએ તો જ આપણી નવરાત્રી અનુષ્ઠાન સફળ થાય નહીં તો ન થાય રામને જગાડવા માટે શું કરવું જોઈએ અને એ વાતને સમજાવવા ભગવાન શ્રી રામે શબરીબાઈના માધ્યમથી નવધા ભક્તિને ખૂબ સુંદર રીતે સમજાવી અને આ નવધા ભક્તિનું એક એક ચરણ જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે પ્રથમ દિવસ કહેવામાં આવ્યું પ્રથમ ભક્તિ શબરીબાઈને પ્રભુ શ્રી રામે બતાવી પ્રથમ ભક્તિ કર સંતન સંગા પહેલી જ ભક્તિ માનસને સફળ કરવી હોય તો એને સંતનો સમાગમ કરવો પડે છે હે શબરી તું જો પ્રભુ શ્રી રામને જોઈ શકતી હોય તારા આંગણે આ પ્રભુ જગતપતિ પરમાત્મા દોડીને આવી શક્યા હોય તો એનું કારણ એ છે કે તે એક સંતનો સંગ કર્યો હતો અને એટલે પ્રભુ આવ્યા છે સંતોની કેટલી વિશેષતા છે સંતોની કેટલી મહત્તા છે સંત જે બોલે એ સફળ થઈને જ રહે
સંત જેનો કદી ના આવે અંત એનું નામ છે. સંત જ્યાં સંત પેદા થયેલો હોય ત્યાં વસંત ચારે બાજુથી લહેરાતી હોય. વેરાન વગડાની અંદર પણ વસંતની રેલમ છેડ લાવી શકે એનું નામ સંત છે. અને એટલે તો દુનિયાના લોકો સંતોની સેવા કરે છે. સંતની સેવાને સમજાવતા કહેવામાં આવ્યું છે કે આગ લગી ગગન મે જર જર બરે અંગાર, આગ લગી ગગન મે જર જર બરસે અંગાર. જો સંત દુનિયા મે ન હોતે, જો સંત દુનિયા મે ન હોતે તો કૈસે હોતા એ સંસાર. આ સંતની સંસારની અંદર આવવાની સાથે જ આ સંસારમાં સુખ અને શાંતિ ફેલાયેલી છે. અને એટલે જ આ સુખ અને શાંતિનું પ્રમાણ એ સંત છે. સંત ન હોતે અગર સંસાર મે તો એ સંસાર પણ આ સંસાર પણ ન હોતો. કદાચ આ સંસારની અંદર આ આગને કોઈ શાંત ન કરી શકત. જો એ શાંત કરી શક્યા હોય તો એ સંત કરી શક્યા છે. ભલે ને ચારે બાજુ દાવાનળ કેમ ન હોય, પરંતુ એ દાવાનળને શાંત કરવાનું કામ કેવળ સંત કરી શકે છે. એટલે પ્રથમ ભક્તિનું ચરણ બતાવતા કહ્યું છે, પ્રથમ ભક્તિ કર સંત ને સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. એ સબરી બીજી ભક્તિ ફળીભૂત કરવા માટે, ભક્તિના સોપાનને શર કરવા માટે, રામને અંદરથી જગાડવા માટે, આત્મા રામની અંદર રામને જાગૃત કરવા માટે બીજી ભક્તિનું ચરણ બતાવ્યું, મમ કથા પ્રસંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. સમય સમય ઉપર કથા પ્રસંગને યાદ કરતા કરતા જ્યારે માનવ પોતાના અંતર આત્માની અંદર એ પરમાનંદનો આનંદ પામી શકે છે ત્યારે એની અંદરથી રામ જાગે છે. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ પ્રમાણ. અને ત્રીજી ભક્તિ કઈ બતાવે છે? ગુરુપદ પંકજ સેવા. સદગુરુના ચરણની સેવા કરી લેવી, સદગુરુના ચરણની સેવા મળી જવી, એટલે સમજી લેવું આ ત્રીજું સોપાન છે. અને ત્રીજા સોપાનની સાથે જ્યારે સદગુરુના સાનિધ્યમાં આપણે બેસી આટલી સુંદર ઉપાસના કરી રહ્યા છે ત્યારે એ સદગુરુએ તો ત્રીજા ચરણની અંદર બતાવ્યા સદગુરુને, અને એ સદગુરુએ ત્રિપદા ગાયત્રીની ઉપાસના યુગ શક્તિના રૂપે આપણને આપી, જેને ચરિતાર્થ કરવા માટે આપણે કેટલા અંતરના ભાવથી સવારમાં 124 સંકલ્પિત સાધકો દ્વારા મંત્ર જાપના અનુષ્ઠાન 4-6 સમય જાણે એવું લાગે કોઈ આરણ્યકની અંદર બેઠા છે, કોઈ ઋષિની મઢીમાં બેઠા છે, કોઈ એક દેવ લોકમાં બેઠા છે. તમે એની મજા તો માણો, કેવો આનંદ આવે. જે આનંદ, જે એની દિવ્યતા ઘરમાં ન મળી શકે એ આપણને આ દિવ્ય તીર્થધામની અંદર પ્રાપ્ત થઈ રહી છે. 68 તીર્થની યાત્રા થઈ કે ન થઈ એનો અફસોસ આપણને ન રહે. તમે એક વખત બ્રહ્મ મુહૂર્તમાં અહીંયા આવીને બેસી તો જાઓ એટલે ખ્યાલ આવી જાય, જે આવે છે એમને તો ખબર છે કે આહા કેટલો અદ્ભુત આનંદ અને કેવી દિવ્યતા ચારે બાજુ લહેરાતી હોય છે. બસ એ બ્રહ્મ મુહૂર્તની એ બ્રહ્મ વેળા, એ અમૃત વેળાનો સમય, એ રાજયોગનો સમય કે જેની અંદર ભલભલાના યોગ સધાય જાય છે. ભલભલાના યોગ સધાવા, યોગનો મતલબ જ આત્માનું પરમાત્મા સાથે મિલન. ઘણી સુંદર અવસ્થા સવારના બ્રહ્મ મુહૂર્તમાં 124 સાધકો, સંકલ્પિત સાધકો દ્વારા ઉપાસના થઈ રહી, એ કેટલી સુંદર પરમાત્માની કૃપા કહી શકાય આપણા ઉપર. ચોથી ભક્તિનું ચરણ, આજનો ચોથો દિવસ, અને એ ચોથી ભક્તિના ચરણને સમજાવતા પરમ પૂજ્ય પ્રભુ શ્રી રામે સુંદર વાત સમજાવીને કહ્યું, ચોથી ભગતી મમ ગુણ ગાન, તજી કપટ તજી ગુણ ગાન. તારા અંતરના વ્યક્તિ ભક્ત જ્યારે પોતાના અંતરના કપટને તજી દે અને મારા ગુણગાન ગાય છે, તો હે શબરી હું એની સામે દોડીને જાઉં છું. શબરીબાઈને નવધા ભક્તિનું ખૂબ સુંદર વર્ણન સમજાવતા પ્રભુ શ્રી રામે આજના ચોથા દિવસની વાતને સમજાવીને કહ્યું, ચોથી ભગતી મમ ગુણગાન, તજઈ કપટ તની ગાન. મારા ગુણગાન ગાવા ગાય તો બધાય છે, પણ અંદર ભરેલો હોય ને કચરો, કપટ બહુ હોય. કોની સાથે કેવું છળ કરવું, કોની સાથે કેવી કપટ કરવી, કોને કેવું મીઠું બોલીને એના પેટની વાત કઢાવી લેવી, અને પછી એની જોડે કેવી ચાલ રમવી, એવી બધી વાતોમાં જે રમે છે. પછી લાખો કરોડો જપ કરે એ જપનો કોઈ મતલબ નથી. હે સગરી, જે કપટ તજીને મને ભજે છે એને તો મને બોલાવવાની પણ જરૂર પડતી નથી, હું દોડીને તેની સામે ચાલ્યો જાઉં છું. અને એટલે તો શ્રી રામચરિત માનસ ની અંદર સંત તુલસીદાસને કહેવું પડે છે, નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા,
નિર્મલ મન જન સો મોહી પાવા મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. આજનો માણસ તો કેવો કે પ્રભુનું સ્મરણ દંભની રૂપે ભક્તિ કરવાની હોય તો એ ક્યાંય પાછો પડે નહીં. દંભી ભક્તિ થઈ ગઈ છે અત્યારે. એને એમ કહેવામાં આવે કે સચોટ આપણે આ કામ કરવું પડે એવું છે, તમારે સંવિધાન આપવું પડશે, તમારે આવવું પડશે. તો હા, હું જપ તો ઘરે બહુ કરું છું પણ મારાથી સમય કઢાશે નહીં. હું આમ તો આવીશ દોડીને, કાંઈ વાંધો નહીં, તમારે કામ હોય તો કહેજો એવું પણ કે. પણ એવું કીધું હોય ને કે થોડુંક વધારે સમય કાઢવો પડશે, આટલું કામ છે તો મારાથી સમય નીકળે નહીં, તો આપણાથી સમય ન નીકળે. જે કરવાનું છે તે વખતે આપણે કામ કરવાના બહાના બતાવીએ છીએ કે મારે આ કામ છે, મારે નહીં તો હું ચોક્કસ આવત, નહીં તો હું ના કહું જ નહીં. પાછું તો એટલું સરસ બહાનું બતાવે કે આપણને એવું જ થાય કે આને તો ખોટું મેં કીધું, એને કહેવાય જ નહીં. એટલું સરસ બહાનું બતાવે. પણ એ કોના માટે? આજના દુનિયાના લોકોની ભક્તિ કેવી છે એ સમજાવતા પરમ પૂજ્ય ગુરુદેવ એક સુંદર દાખલો બતાવ્યો છે કે એક વખતે આવા સરસ મજાના મંદિરની અંદર, મંદિર પાસે એક કૂવો હતો, શિવલિંગ હતું, એક સરસ પીપળાનું વૃક્ષ હતું. એટલે બધા ભક્તો એ સ્થાને આવતા અને પોતે પોતાની શ્રદ્ધા પ્રમાણે ભક્તિ પૂજા અર્ચના કરતા. ત્યાં એક દેડકો રહે, દેડકો પણ દરરોજ બધા મંદિરે જાય ને, એટલે કૂદતો કૂદતો ડ્રાઉન ડ્રાઉ કરતો કરતો એ પગથિયામાં પહોંચી જાય, ભગવાનના દર્શન કરે અને ખૂબ સુખેથી અને આનંદથી જે દિવસ તેનું જીવન વિતાવે. એક દિવસ દેડકાએ ભગવાનને કહ્યું કે પ્રભુ, હું તમારા દરરોજ દર્શન કરું છું, તમારા દરરોજ દર્શન કરું છું, પરંતુ મને તો મારી જિંદગીમાં કોઈ ફેર લાગતો નથી. અને એ જ દિવસે જ્યારે દેડકાએ ભગવાનને પ્રાર્થના કરી, એ જ દિવસે એક સિદ્ધ સંત એ મંદિરમાં પ્રવેશ કર્યો. એટલે સિદ્ધ સંત એ પશુ પક્ષીઓની ભાષા સમજતા હતા. દેડકાની પ્રાર્થના થતી હતી ત્યારે સંતે દેડકાની વાતને સાંભળી. એટલે સંતે કહ્યું કે અરે, તું આટલી બધી ભક્તિ કરે છે, કેટલું સરસ તને સ્થળ મળ્યું છે, કેટલું તીર્થધામની નજીક તને રહેવાનું મળ્યું છે, પછી તારે શું જોઈએ, નાથી વિશેષ શું હોય, તું આ યોનિની અંદર પણ પ્રભુ ભગવાનના દર્શન કરવા માટે દરરોજ આવે છે, પછી તને શું જોઈએ. ના, મને બીજું કાંઈ નથી, દેડકાએ કહ્યું કે મને બીજું કાંઈ નથી, પણ મને છે ને સાપનો ડર રહ્યા કરે છે. જો હું સાપ બની જાઉં ને તો મને પછી કોઈ ચિંતા નહીં. જો તમે સિદ્ધ છો, સંત છો, મને સાપ બનાવી દો એટલે પછી મારે તો ચિંતા જ નહીં, હું બહુ સરસ ભક્તિ કરીશ. કેટલું સરસ શિવલિંગ છે, હું તો શિવલિંગની આજુબાજુ ફર્યા કરું અને ઓમ નમઃ શિવાયના જપ કર્યા કરું. એટલે સંતને થયું કે કોઈ ઊંચો આત્મા છે, એટલે સંતે અંજલિ જલ લઈ અને એના ઉપર છાંટ્યું, એટલે દેડકામાંથી શું બન્યો, સાપ બની ગયો. દેડકામાંથી સાપ બની ગયો એટલે તો ખૂબ ખુશ થયો, પણ પછી તો આમ તેમ ફરવા લાગ્યો એટલે લોકો પથ્થર મારવા લાગ્યા. લોકો પથ્થર મારવા લાગ્યા કે સાપ આવ્યો, સાપ આવ્યો. સાપનું નામ પડતાની સાથે માણસ ડરવા લાગે, પણ પાપનું નામ એના કરતા પણ ભયાનક છે. છતાં પણ આજની દુનિયાનો માણસ એનાથી ડરતો નથી. સાપ શબ્દથી ડરે છે પણ પાપથી એ ડરતો નથી. એ દુનિયાનો કેવો મૂર્ખ માણસ છે. તમે વિચાર કરો કે સાપના ડર પાસેથી કદાચ નીકળીએ ને તો પણ એ બીતો બીતો ચાલે કે ખબર નહીં ક્યારે અંદરથી નીકળે ને ફૂફાડો મારી દે. અરે, તમે પાપને ચારે 24 કલાક તમારી આજુ બાજુ ફેરવ્યા કરો છો ત્યારે તમને પાપ બીક નથી લાગતી, ત્યારે તમારું અંદરનું હૃદય પોકારતું નથી કે આનાથી તો એના કરતા વધારે ડરવા જેવું છે. આ દુનિયાનો કેવો મૂર્ખ માણસ છે. સાપને જોઈને બધા ડરવા લાગ્યા એટલે મારવા લાગ્યા. એટલે કોઈ સજ્જન ભાઈ વિચાર કર્યો કે મદારીને બોલાવો એટલે પકડીને લઈ જાય. એટલે પેલો વિચાર કરવા લાગ્યો કે આ તો મને પકડી જશે, હવે તો મારાથી કાંઈ નહીં થાય. એટલે સાપ ભાગ્યો જંગલ તરફ, જંગલ બાજુ ગયો. એટલે જંગલમાં ફરતા ફરતા એને યાદ તો આવે આ તીર્થ કેટલું સરસ હતું, કેવા સરસ ભગવાનના દર્શન થતા હતા, પણ હું કેવો મૂર્ખ છું કે બધું છોડીને હવે સાપમાં મારે કેટલું બીતા બીતા ફરવું પડે છે. નોળિયાને જોયો એટલે સાપ ડરવા લાગ્યો, આ તો મારો દુશ્મન આવ્યો, હવે આ તો મને મારી નાખશે. એટલે એને બહુ હૃદયના ભાવથી પેલા સંતને યાદ કર્યા કે એ સંત મહાત્માજી, કૃપા કરો, આ તો હું મરી જવાનો. ત્યાં સંત હાજર થઈ ગયા. સંતે કહ્યું કે શું દુઃખ છે તને, કેમ મને યાદ કર્યો? ત્યારે પેલા સાપે કહ્યું કે મને નોળિયાની બહુ બીક લાગે છે, એ તો મને મારી નાખશે, એટલે એવું કરો ને મને નોળિયો બનાવી દો એટલે મને કોઈની બીક નહીં. સંતે હાથમાં અંજલિ જલ લઈ એને નોળિયો બનાવી દીધો. નોળિયો બનાવી દીધો એટલે નોળિયો ફરવા લાગ્યો. નોળિયો ફરવા લાગ્યો એટલે
થોડા દિવસ તો મજા કરી, પણ થોડા દિવસ પછી બહુ મોટો રાણી બિલાડો જંગલમાં ફરતો હતો. એને નોળિયાને જોયો એટલે નોળિયાને ખાવા તરાપ મારવા તૈયાર હતો. આમ તેમ સંતા કુકડી રમતા હતા એટલે પેલા નોળિયાએ કીધું કે આ તો મોતના મુખમાં વારા ફરતી ધકેલાતો જ જાઉં છું, એના કરતા તો આ તો કેવી ઉપાધિ મેં જાતે ઓરી લીધી છે. એને સંતને યાદ કર્યા કે આ સંત સિવાય હવે મારો તો કોઈ ઉદ્ધાર કરે નહીં. સંતને યાદ કર્યા કે શું કરું મહાત્માજી, તમે જલ્દી મને બચાવો. એટલે સંત હાજર થઈ ગયા. સંતે કહ્યું, શું છે પાછું? તો કે મને તો રાણી બિલાડાની બીક લાગે છે, એ તો ક્યારનો મને શોધે છે, તો મને ખાય જ જશે, તો શું કરું? તો કે મને રાણી બિલાડો બનાવી દો. સંતે હાથમાં અંજલી જલ લઈ અને રાણી બિલાડો બનાવી દીધો. રાણી બિલાડો બની ગયો. રાણી બિલાડો મજાથી થોડા દિવસ ફરતો હતો ત્યાં એને સિંહને જોયો. સિંહને જોયો એટલે એને એમ થઈ ગયું કે હવે આનાથી તો સંતાઈને ચાલવું પડશે, આનાથી તો લપાતા છપાતા ચાલવું પડશે, નહીં તો આ મને ખાઈ જશે. એટલે તો આમ તેમ છુપાઈ છુપાઈને ફરવા લાગ્યો. પછી એને એમ થયું કે હવે કેટલી વાર મારે સંતને કહેવું, કેટલી વાર મારે સંતને કહેવું નથી કહેવું. એક દિવસ નિરાતે ભોજન કરીને આરામથી સૂતો હતો ત્યાં બાજુની ઝાડીમાં સિંહે ગર્જના કરી. સિંહે ગર્જના કરી એટલે એને દેખાઈ ગયું કે મારી સામે જ મોત છે, હવે તો મરવાનો જ છું, હવે અણીનો જ સમય છે, તો છેલ્લે છેલ્લે સંતનું મુખાર દર્શન થઈ જાય ને તો મારો ઉદ્ધાર થઈ જશે. એટલે રાણી બિલાડાએ સંતને યાદ કર્યા. એટલે સંતને જોઈ અને રાણી બિલાડાએ કહ્યું કે હે મહાત્માજી, હવે તમને શું કહું? તો કે શું છે, બોલ બોલ, તને શું વાંધો છે? તો કે મને સિંહની બીક લાગે છે, તો શું કરું? તો કે મને સિંહ બનાવી દો ને, એટલે તો મને કોઈ જ નહીં ખાય, હું જંગલનો રાજા બની જઈશ. અને રાજા બને એટલે તો એને તો કોઈની મજાલ નથી કે એની સામે કોઈ જાય, કોઈ મગતરૂય ન ફરકે, એટલે મને સિંહ બનાવી દો, પછી મને ચિંતા જ નથી. એને સિંહ બનાવી દીધો. સિંહ બનાવી દીધો એટલે મજાથી જંગલમાં બહુ સરસ રીતે ફરવા લાગ્યો અને એની જાત જાતે મન ફાવે એમ શિકાર કરી લેતો, મન ફાવે એ ખાઈ લેતો, આરામ કરી લેતો, બહુ સરસ થોડા દિવસ મોજ મજા મસ્તી કરી. અને એ જંગલની અંદર પેલા સર્કસ વાળા સિંહ પકડવા આવ્યા. સર્કસ વાળા સિંહ પકડવા આવ્યા એટલે સિંહે જોયું તો આ તો પાંજરું લઈને આવ્યા છે અને મને પકડી જ જશે, હવે શું થશે, હું પકડાઈ જઈશ, એટલે મારે તો આ બધાના ખેલ કરવા પડશે, મારે ખેલ કરીને બધાને બતાવવા પડશે. અરે હું શું કામ કોઈનો ગુલામ બનું, મારે શું કામ ખેલ બતાવવા જોઈએ, મારી પાસે સંત મહાત્મા છે ને. એટલે એને ભગવાન સંત મહાત્માજીને યાદ કર્યા. અરે મહાત્માજી મહાત્માજી બચાવો. એને જ પેલા સરકસ વાળા શોધતા હતા, સિંહને જોઈ લીધેલો એટલે મહાત્માજી હાજર થયા. અરે શું છે, અરે જુઓ તો ખરા, મારી આજુબાજુ કેટલા બધા જાડી લઈને ફરે છે, હવે મને પકડી જશે, મને પાંજરામાં પૂરી દેશે, હવે તો મને સરકસમાં લઈ જશે, હવે મારે ખેલ કરવા પડશે, તો શું કરું? મને દેડકો બનાવી દો, મને દેડકો બનાવી દો, એટલે હું મારી જગ્યાએ જતો રહું અને શાંતિથી પ્રભુના દર્શન કરી લઉં. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા, ભગવાને આપણને બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા, આટલો સરસ માનવ દેહ આપ્યો છે, એમાં બાનાબાજી સુકામ, એમાં કપટબાજી સુકામ, છલ કપટને દૂર કરો અને પ્રભુ પરમાત્માને યાદ કરો. રામ નામ કી લૂંટ હૈ, રામ નામ કી લૂંટ હૈ, લૂંટ શકે તો લૂંટ, અંતકાલ જબ આયેગા સમય જાયેગા છૂટ, પછી સમય જતો રહેશે. તમે એમ કહો કે ના, મારું આટલું પતી જાય ને પછી આવું, મારું આટલું પૂરું થઈ જાય ને એટલે આવું, મારું આ કામ પતી જશે ને પછી તો મારે ચિંતા જ નથી, હવે તો ગરબા બહુ આવી ગઈ ને એટલે તો હું બધા કાર્યક્રમમાં આવીશ, હવે તો મને કોઈ ટેન્શન રહેશે નહીં. બહુ આવી ગયા પછી કેમ બેન, શું થયું, હવે કઈ તમારા સમાચાર બહુ દેખાતા નથી તમે. અરે જવા દો ને વાત, આ તો ઉલટું ઉલમાંથી ચૂલમાં પડી જાય એવું થઈ ગયું કહેવાય. તો શું થયું? તો કે હવે તો પેલું નાનું છોકરું છે ને તો ઈચકો નાખવામાં બેસી ગયા એટલે હવે તો કાંઈ નીકળા. અરે એટલે જ કહીએ છે કે જે સમય મળે એને સાધી લો અને એ સમયમાં પ્રભુનું કામ કરી લો. જીવન ધન્ય બનાવવાનો અવસર મળ્યો છે તો એ સમયને શું કામ ગુમાવો છો? અરે કપટ તજીને પ્રભુને ઓળખી નાખ્યા હતા એ કેવટે કે જેના હૃદયમાં બિલકુલ છળ કપટ નહોતી અને એટલે પ્રભુને ઓળખી શક્યો હતો. અને એ કેવટ જ્યારે ભગવાન એની પાસે જાય છે કે હે કેવટ, તું મને ગંગા પાર કરાવ, ત્યારે કેવટ વિચાર કરવા લાગ્યો જે દુનિયાના નાના નાના મોટા જીવોને પાર કરાવી દે ભવસાગર, એ આજે સ્વામી જગન્નાથ મારી સામે આવીને ઊભો રહી મને એમ કહે કે મને ગંગા પાર કરાવ, તો એનાથી મોટું સૌભાગ્ય શું હોવું જોઈએ, એ વિચારવાનો સમય છે. આજે એ જ ભગવાન શ્રી રામ આપણને કહી રહ્યા છે કે હું એ તો બધાના બહુ કામ કરી લીધા પણ હવે તમે મારું કામ
करो ए राम फरीथी आपने सार करे छे आजे ए राम कही रहा छे के तमे मारू काम करो अने आवो सुंदर अवसर आपनी सामे होय त्यारे सा माटे आपणे मोच पावीए सा माटे आपणे बहानाबाजी करीए सा माटे आपणा અંતરમાં કોઈ કપટ પ્રવેશે અરે નહીં ગમે તેવી અવસ્થાની અંદર પણ ક્યાં ક્યારેક અડધી રાત્રે ફોન આવી જાય તમારા ફલાના ભાઈને એડમિટ કરેલા છે તમારે હમણાં હમણાં આવવું પડશે તો એને એવું કહો છો કે ના રે અત્યારે તો ના નીકળાય અમારે તો અત્યારે નીકળીએ જ ના અમે કોઈ દિવસ ઘરની બહાર નીકળતા નથી રાત્રે હવે હવે જે થશે તે સવારમાં આવીશું એવું કહો ફટાફટ નીકળી જવું પડે અને ત્યાં પહોંચી જવું પડે બસ એવી જ વિચાર એવો જ વિચાર કરજો કે આજે એવો સમય છે કે આપણે કેવળ ઘર પરિવારને નહીં આખા વસુદેવ કુટુંબકમની ભાવનાને આપણા હૃદયમાં ધારણ કરીએ સારું વિશ્વ આજે આગથી સળગી રહ્યું છે ત્યારે એ આગ બુઝાવવા માટે ભગવાન આપણને સાદ કરીને કહે છે કે આવો મારા પરિજન આવો મારા વાલા બાળકો હું તમારી પાસે તમારો સમય માંગુ છું તમારી પાસે એક નાનું સરખું અંશ માંગુ છું એક અંશ આપી તો જુઓ ભગવાન કહે છે કે મારા કામમાં તમે એક કદમ મૂકી તો જુઓ હું તમારા સમયે ખરા સમયે દોટ મૂકીને ના આવું તો કહેજો મેરે લીએ એક પૈસા ખર્ચ કરકે તો દે તેરે લીએ કુબેર કા ભંડાર ન ખોલ દઉં તો કહેના એવું જેને આશ્વાસન આપ્યું હોય એ આશ્વાસન ઉપર વિશ્વાસ રાખી અને એના કાર્યની અંદર જો આપણે જોડાયેલા રહીશું આગળ ને આગળ વધીશું આ જે મહોલ આપણે સાધનાનો બનાવીએ છીએ સાધનાથી શક્તિ પ્રાપ્ત કરીએ છીએ પછી એ શક્તિને ઘરની અંદર ખર્ચી નાખીએ છીએ એ શક્તિને જેવી રીતે કોઈ રાજા પાસેથી અમૂલ્ય વસ્તુ લાવે હીરો લાવે રતન લાવે અને એ રતન લઈ અને પેલા ગોળીઓ બિસ્કીટ વેચતો હોય ને એની દુકાને જઈને કે લે મને બે પાંચ ફાઇવ સ્ટાર આપી દે રતનના બદલામાં બે પાંચ ફાઇવ સ્ટાર લઈ લીધી અને માણસ ખુશ થઈ ગયો ઠીક એ જ રીતે આપણે સાધના કરીને અમૂલ્ય શક્તિ મેળવીએ છીએ પરંતુ એ અમૂલ્ય શક્તિને સાંસારિક સુખ વિષય વાસના ભોગની અંદર આપણે મેળવી નાખીએ છીએ નહીં હે મા જગદંબા હે ગુરુ સત્તા અમને જે શક્તિ મળે એ શક્તિ તો શ્રેષ્ઠ કામમાં વપરાવી જોઈએ આ શક્તિ દ્વારા અમારા જીવનની અંદર તું એવી વ્યવસ્થા બનાવી દે તું એવી યોજના બનાવી દે કે મારે મજબૂર થઈને પણ મારા કામમાં દોડવું પડે અને પછી જુઓ તમારી અંદર મહાકાલની શક્તિ કેવી પ્રવેશ કરે અને તમને કેવું કામ કરાવી દે તમે પણ ન કલ્પના કરી શકો એવું કામ પ્રભુ તમારી પાસે કરાવી દેશે અરે કોને ખબર હતી કે પથ્થર તરી જશે અને સેતુ બંધ બંધાઈ જશે આજના એન્જિનિયરોના પણ મગજમાં હજી આ વાત નથી બેસતી પરંતુ એ વાત સત્ય છે કે આ ઘટના બની ગઈ છે ઠીક એ જ રીતે આપણે પણ ન માનીએ એવું કામ પ્રભુ આપણી પાસે કરાવી લેશે પરંતુ સમયને ઓળખી એની સાથે ચાલવાનો પ્રયાસ કરીશું તો અવશ્ય આપની ભક્તિનું આ ચોથું ચરણ પણ સફળ થઈ જશે સબરીબાઈની નિર્મળતા હતી જેવી કબીરની હતી કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર પીછે પીછે હરિ ફિરત કહત કબીર કબીર ભગવાનને બૂમ પાડી પડે અરે ઓ કબીરા ઉભો તો રે જરા એમ ભગવાન આપણી પાછળ દોડે એવું નિર્મળ હૃદય બનાવી દઈએ અને એવા નિર્મળ હૃદયથી બિલકુલ નિષ્કપટ ભાવે પ્રભુનું સ્મરણ કરીએ તો ભગવાન દોડીને આવે સામે ચાલીને આવે શક્તિનો સ્તોત્ર વહાવી દે અરે પ્રેમ અને કરુણા વહાવી દે એની અમી દ્રષ્ટિથી આપણા હજારો સંકટોને દૂર કરી દે અરે કરોડો જન્મોના પાપોને એની એક કૃપા દ્રષ્ટિથી નષ્ટ કરી દે એ તાકાત એની અંદર છે કોણ એ કાલનો પણ કાલ મહાકાલ છે અને એના કામની અંદર આપણે ક્યારે એવી બહાનાબાજી ન કરીએ ક્યારેય પણ હૃદયમાં કપટ ન રાખીએ બસ પ્રભુ મને તારી ભક્તિ કરવાની મળે તારું કામ કરવાનું મળે એનાથી વિશેષ મારે જીવનમાં જોઈએ શું તે મારા માટે બધી વ્યવસ્થા તો કરી દીધી છે ખાવા પીવાની રહેવાની પરિવાર બધી વ્યવસ્થા તે કરી દીધી છે મને બીજું જોઈએ શું પ્રભુ તારી સેવા કરી શકું બસ હૃદયમાં એ ભાવ જાગે ને તો ચોથી ભક્તિનું આ ચરણ છે એ ચરણ પણ પરિપૂર્ણ થાય અને ધીમે ધીમે નવધા ભક્તિ સુધી નવમા દિવસ સુધી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો પરંતુ એ રામનો જન્મ આ તમામ સાધકોના હૃદયમાં પ્રગટી જાય તો જીવન સફળ થઈ જાય આ નવરાત્રિના અવશ્ય થાય એ માટે આપણા અંતરના ભાવને ખૂબ હૃદયના ભાવને ખૂબ ઉત્કૃષ્ટ બનાવીએ એ જ અંતરની પ્રાર્થના સાથે શ્રી સદગુરુના ચરણોમાં આજના દિવ્ય સંદેશને અર્પણ કરતા સૌને જય ગુરુદેવ.